હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે આસપાસની દુનિયામાં પેજ નંબર 46 ઉપર ભણીશું. તો ચાલો આજે આપણે શું જોઈશું? આપણા વાહનો. આજે આપણે આપણા વાહનો વિશે ભણીશું. ચલો, સાયકલ, સ્કૂટર, બાઇક, રિક્ષા, કાર વગેરે વાહનોનો ઉપયોગ કરી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, તેને પરિવહન કહે છે. ચાલો આપણે સાયકલ, બાઇક, સ્કૂટર, રિક્ષા, કાર, બસ વગેરે સાધનોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ ને, તેને શું કહેવાય? પરિવહન. ટ્રક, ટેમ્પો, માલગાડી વગેરે દ્વારા માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ છીએ, તે પણ પરિવહન છે. આપણે પછી ટ્રક, ટેમ્પો અને માલગાડી દ્વારા આપણો જે સામાન હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ છીએ ને, એને પણ પરિવહન કહે છે. ચલો, આપણે ત્રણ રીતે પરિવહન કરીએ છીએ. આપણે કેટલી રીતે પરિવહન કરીએ છીએ? ત્રણ રીતે. જમીન માર્ગે, એટલે જમીન પર ચાલતા વાહનો દ્વારા. જમીન ઉપર ચાલતા વાહનો જેમ કે બાઇક, રિક્ષા, કાર વગેરે. જળ માર્ગે, એટલે પાણી પર ચાલતા વાહનો. પછી પાણીમાં ચાલતા એટલે બોટ, હોડી, સબમરીન વગેરે, જહાજ. હવાઈ માર્ગે, એટલે આકાશમાં ઉડતા વાહનો. આકાશમાં ઉડતા વાહનો વિમાન, હેલિકોપ્ટર વગેરે. તો ચાલો પહેલાં જોઈએ જમીન માર્ગે ચાલતા વાહનો. જમીન સૌથી વધુ આપણે જમીન માર્ગે ચાલતા વાહનોનો ઉપયોગ કરીએ છીએ. જે વાહનો જમીન પર ચાલે છે તે જમીન માર્ગે ચાલતા વાહનો કહેવાય. આપણે દૂર કે નજીકના સ્થળોએ મુસાફરી કરવા તેમનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, જે વાહનો જમીન પર ચાલે એને શું કહેવાય? જમીન પર ચાલતા સાધનો. તો આપણે એ સાધનોનો ઉપયોગ નજીક કે દૂરની મુસાફરીમાં કરીએ છીએ, જેમ કે મોટર બાઇક, કાર, સાયકલ, ઘોડાગાડી, ટ્રેન, બસ, પેડલ રિક્ષા, ટ્રક, ઓટો રિક્ષા. આ બધા વાહનોનો ઉપયોગ આપણે જમીન પર મુસાફરી કરવા માટે કરીએ છીએ. બરાબર? તો આજે આપણે જમીન પર ચાલતા વાહનો વિશે ભણ્યા. ઓકે, બાય.